बनास बैंक ना चेयरमैन वाइस चेयरमैन माटे आज पालनपुर प्रांत कचेरी खाते चूंटणी योजाई जेमा चेयरमैन तरीके अणदा भाई पटेल अने वाइस चेयरमैन तरीके पीरा भाई ठाकुर ने बिनहरीफ वरणी करवामां आवी। बनास बैंक ना नवा नियामक मंडळे सर्वानुमते चेयरमैन अने वाइस चेयरमैन नी वरणी करी। पूर्व मंत्री अने बनास डेरी ना चेयरमैन शंकरभाई चौधरी ना अंगत विश्वासु व्यक्तिओ ने वरणी तथा तेमने मो मीठू करावी अभिनंदन पाठव्या हता। बनासकांठा जिल्लानी सौथी मोटी सहकारी बैंक माटे आजे चेरमेन अने वाइस चेरमेननी चूंटणी योजाई। पालनपुर प्रांत कचेरी खाते योजायेली चूंटणीमां कांकरीज बैठक परथी डिरेक्टर अणदाभाई पटेल चेरमेन तरीके वरणी करवामां आवी, ज्यारे भाबर बैठकना डिरेक्टर पीराजी ठाकोरने वाइस चेरमेन तरीके नियुक्त करवामां आव्या। प्रदेश भाजप द्वारा आपवामां आवेला मेन्डेट बाद नायब चूंटणी अधिकारी शिवराज गिलवाए आ बंने उम्मीदवारो सामे कोईपण हरीफ उम्मीदवार न आवता बंनेने चेरमेन अने वाइस चेरमेन तरीके बिनहरीफ नियुक्ति करी हती। जिल्लानी सौथी मोटी सहकारी बैंकमां पटेलनी बिनहरीफ चेरमेन तरीके चूंटणी वरणी થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અણદાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી બનાસ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે। હવે જ્યારે તેમને ચેરમેન તરીકે નિયુક્ત થતા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે તેઓ કાર્યરત રહેશે। જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન તરીકે પિરાજી ઠાકોરની વરણી કરવામાં આવતા ઠાકોર સમાજમાં પણ ઉત્સાહની લાગણી છવાઈ છે। જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં સૌ પ્રથમવાર ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળતા ઠાકોર સમાજ ખુશી અનુભવી રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક કહેવાય એના ચેરમેન તરીકે મારી પસંદગી થઈ છે। એટલે હું 1980થી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો હતો એ વખતે કેશુબાપા નરેન્દ્રભાઈ અને બચણી સાહેબ ના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાણો હતો। આજે મને એ વાતનો ગૌરવ છે કે મેં જે ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું અને એ પ્રમાણે સી આર પાટીલ સાહેબ, માન્ય શ્રી રજનીભાઈ સાહેબ અને સુરેશભાઈ અને નંદાજી સાહેબ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને જિલ્લાના તમામ સંગઠનના અધિકારીઓએ મને જે ચેરમેન તરીકે પસંદગી કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું, પાર્ટીનો આભાર માનું છું અને હંમેશા સેવાડાના માનવી સુધી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કહેવત છે કે આપણે લોકોનું કામ કરવું એમ સેવાડાના છેલ્લામાં છેલ્લો માણસ હોય એમાં તમામ નાત જાતના જોયા વગર તમામ લોકોનું કામ કરવા માટે હું તત્પર રહીશ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે। બનાસ બેંક જે પ્રગતિ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી એનાથી પણ વધારે સારી પ્રગતિ થાય એ રીતે તમામ બોર્ડ મેમ્બરોને સાથે રાખી અને એમનો અનુભવ લઈ અને બધાના મારા મારી સાથે માજી ચેરમેનો પણ છે, શંકરભાઈ છે, એમએલ ચૌધરી સાહેબ છે, માવજીભાઈ છે, એવા ઘણા અનુભવી છે, ભાઈ જીગરભાઈ છે વાઇસ ચેરમેન, એમને સાથે રાખી એમના અનુભવ લઈ અને એવા સારા કામો લોકોના કરીએ કે જેથી આખા બનાસકાંઠાના લોકો બનાસ બેંકનો લાભ લઈ સુખ અને સમૃદ્ધિ આપે। મિત્રો, આજે આખા જિલ્લામાં આનંદનું માહોલ છવાઈ ગયું છે એવું દેખાઈ રહ્યું છે મને અત્યારે હું અહીં આવ્યો છું ત્યારે, કારણ કે લગભગ છેલ્લા 41 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર અણદાભાઈ રામાભાઈ પટેલ કાર્ય કરી રહ્યા છે। આજે પાર્ટીએ ઘણું બધું એમને આપ્યું છે, પરંતુ સૌથી મોટી વાત કે આજે આપણા બનાસકાંઠાની સૌથી મોટી બેંક બનાસ બેંકના ચેરમેન પદે જ્યારે પટેલ સાહેબના આદેશથી અને પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વથી જ્યારે એમની નિયુક્તિ થઈ છે ત્યારે અણદાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે પિરાજી ઠાકોર એ બંને ખૂબ સારી કામગીરી કરશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમનો ભારતીય જનતા પાર્ટી સાથેનો જે જૂનો નાતો છે અને એમનો અનુભવ છે એનો તમામ નિચોડ એ આ બેંકના પ્રગતિ માટે નીચોવી નાખશે અને સેવાડાના તમામ ખેડૂતોને આ લાભદાયી થશે। એમની ચેરમેનશીપથી આવનારા સમયની અંદર બનાસ બેંક વધુ પ્રગતિ કરશે એવો મને ખૂબ વિશ્વાસ છે। જિલ્લાની સૌથી મોટી બેંકમાં ભાજપે ચૌધરી અને ઠાકોર સમાજનું સંકલન કર્યું છે, જે સંકલન આગામી સમયની ચૂંટણીમાં ભાજપ માટે આશીર્વાદ સમાન બનશે। રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।